ચલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ભણવા માટે તૈયાર? ઓનલાઈન ટીચિંગમાં? સરસ. ચલો તો આપણે આજે ધોરણ 1 હિન્દી વિષય અને એમાં ચ વિશે આપણે શીખીશું. તો ચ ફોર ચને શું કહેવાય? ચરખા. હિન્દીમાં ચને આવી રીતે લખવામાં આવે છે, તો આપણે ચ લખીશું, ચરખા લખીશું, બરાબર ને? ચરખા એટલે રેંટિયો. પહેલાંના સમયમાં જ્યારે આ કાપડ વણવાના સાધનો ન હતા ત્યારે આવી રીતે ચરખાથી કાપડો વણાતા, દોરીઓ થતી અને પછી એમાંથી કાપડ વણાતા. આપણે ગાંધી આશ્રમમાં જાઓ, અહીં સાબરમતી આશ્રમમાં, તો ગાંધીજી આ રીતે ચરખા ઉપર બેસી અને દોરા કાંતતા એવું ચિત્ર મૂકેલું છે. તો દોરા કાંતવા માટે આ રીતે ચરખાનો ઉપયોગ થતો હતો. ચલો સરસ, સમજણ પડી ચની? સારું, આગળ. ચ ઢૂંઢકર ઉસ પર ગોળ બનાવો. ચ શોધી તેના પર ગોળ બનાવો. તો અહીંયા અલગ અલગ અક્ષરો લખેલા છે, તો એમાંથી આપણે ચ શોધી અને ગોળ કરવાનું છે. જુઓ મેં કર્યું છે એ રીતે. ચ ગ ટ ચ ન ત ચ લ શ ચ જ ઘ ચ ખ. હવે અલગ અલગ અક્ષરો છે, એમાંથી આપણે ચ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે ને અહીંયા છે, તો આ રીતે ચ શોધી અને એની ઉપર પેન્સિલથી ગોળ કરવાનું છે. ખરું ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો પઢો, વાંચો, રંગ ભરો, રંગ પૂરો અને ટપકાઓ જોડો. જુઓ આ ચોપડી તમારી પાસે તો હશે નહીં, તો આ રીતે ચોપડીમાં આ રીતે કરવાનું હોય છે, અહીંયા રંગ ભરવાનો અને અહીંયા આગળ ચ લખવાનો, પરંતુ આપણે આ મહાવરો કરવાનો નથી. ખરું ને વિદ્યાર્થી મિત્રો? પછી આગળ પઢો ઓર લીખો, વાંચો અને લખો. તો આ રીતે આપણે ત્રણ લીટીમાં ચ લખવાનું છે. ચલો આગળ. ચ કો ચ સે શરૂ હોને વાલે ચિત્ર સે જોડો. ચ ને ચ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો. જુઓ અહીંયા ગોળ વચ્ચે ગોળ કરીને ચ લખ્યો છે, અહીંયા ચિત્રો આપ્યા છે, ચિત્રોના નામ આપ્યા છે. તો અહીંયા આપણે ચ શીખીએ છીએ, તો ચ થી શરૂ થતો હોય તેવો અક્ષર, એવો શબ્દ શોધવાનો છે અને એને અંદરના ચ સાથે જોડવાનું છે. ચાલો ત્યારે શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? ચરખા. શેનું ચિત્ર છે? ચરખા. નીચે લખ્યું છે ચરખા, તો એ ચ થી શરૂ થાય છે, તો આપણે ચ સાથે પેન્સિલથી જોડીશું. શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? ચમ્મચ. શેનું ચિત્ર છે? ચમ્મચ. તો આપણે ચ ને ચ સાથે જોડીશું. હવે આ ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? સૈનિકનું. તો સૈનિકનો પહેલો અક્ષર છે સ, તો સ ને ચ સાથે જોડાય નહીં. સરસ. ચલો આગળ. શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? કબૂતર. તો કબૂતરનો પહેલો અક્ષર છે ક, તો ક ને ચ સાથે જોડાય નહીં. હવે આગળ શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? સરસ, ચટાઈ. શેનું ચિત્ર છે? ચટાઈ. તો ચટાઈનો અક્ષર પહેલો છે ચ, તો એને ચ સાથે જોડીશું. સરસ. ચલો હવે આ શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? શાળા છે. શાળાની અંદર પટ્ટાવાળા કાકા બેલ પાડે છે, તો હિન્દીમાં પટ્ટાવાળાને ચપરાસી કહેવાય. તો ચપરાસીનો પહેલો અક્ષર છે ચ, તો ચ ને ચ સાથે જોડીશું. હવે આગળનું ચિત્ર છે ખરગોશ. તો ખરગોશ એટલે સસલું, પણ પહેલો એનો અક્ષર છે ખ, તો ખ ને ચ સાથે જોડાશે નહીં. તો ચ ને જોડવા માટે ચરખા, ચમ્મચ, ચટાઈ અને ચપરાસી આ ચાર શબ્દો ચ સાથે જોડાશે. આપણે જ્યારે લખવાનું થાય હોમવર્કમાં ત્યારે આવા ચિત્રો દોરવાના નથી, પરંતુ ખાલી નામ લખી અને ચ સાથે જોડવાના છે. ચલો આગળ. ચ કે નીચે રેખા ખીંચો. ચ ની નીચે લીટી કરો. તો અહીંયા શબ્દો આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તો એમાં ચ ચ અક્ષર આવશે, તો એ આપણે શોધવાનો છે અને એની નીચે પેન્સિલથી લીટી કરવાની છે. નાચ, તો એમાં ચ અહીંયા છે, તો ત્યાં પેન્સિલથી લીટી કરીશું. કચેરી, તો ક અહીંયા છે, તો ત્યાં આપણે પેન્સિલથી લીટી કરી શું. ચ મેલી, તો અહીંયા ચ પહેલો છે, તો ચ આપણે ચની નીચે લીટી કરવાની
चतुर तो अहीं आपणे च ने नीचे लीटी करवानी छे, चना तो अहीं च ने नीचे लीटी करवानी छे, चरण तो अहीं च ने नीचे लीटी करवानी छे, च से अलग वर्ण पर चौकड़ी करो, च थी जुदा अक्षर पर चौकड़ी करो, तो अहीं अक्षरो जुदा जुदा आप्या छे, एमां च थी जुदा पड़ता होय तेवा अक्षरो ऊपर आपणे शुं करीशुं पेन्सिल थी चौकड़ी। तो च म च प ब અહીં આગળ મ પ અને બ આ બંને ત્રણ અક્ષરો અલગ છે તો આ ત્રણ અક્ષરો ઉપર આપણે ચોકડી કરીશું। ચલો આગળની લીટી પર વ ચ ચ જ ચ તો અહીં આગળ વ અને જ આ બંને અક્ષરો ચ થી જુદા છે તો આપણે એની ઉપર પેન્સિલથી લીટી ચોકડી કરીશું। ચલો આગળ ભ ગ ક્ષ ચ સ તો અહીં આગળ ભ ગ ક્ષ ચ સ તો આપણે આ ચાર અક્ષરો ઉપર ચોકડી કરીશું કારણ કે ચ થી જુદા છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ ચપરાસી, ચમ્મચ, ચટાઈ અને ચરણ આ ચાર શબ્દો લખવાના છે, એના ચિત્ર દોરવાના નથી। શબ્દ મેસે ચ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, શબ્દમાંથી ચ સુધી તેના ઉપર ગોળ બનાવો। ચટણી તો અહીંયા આગળ કયો ચ ક્યાં છે, ચ પહેલો તો એની ઉપર આપણે પેન્સિલથી ગોળ કરવાનું છે। બ ચ ના તો અહીંયા આગળ પેન્સિલથી આપણે ગોળ કરીશું, ના ચ તો અહીંયા ચ ઉપર આપણે પેન્સિલથી ગોળ કરીશું। ચ મેળી તો અહીંયા આગળ આપણે ચ ઉપર ગોળ કરીશું। ચલો ચ પછી શું આવે વિદ્યાર્થી મિત્રો, છ છત્રીનો છ, ખરું ને વિદ્યાર્થી મિત્રો, સરસ। ચલો પઢો ઓર લીખો, વાંચો અને લખો, છતરી શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો, છત્રીનું। અહીંયા આપણે છ લખીશું પછી છત્રી લખીશું, છત્રી એટલે છત્રી। ચલો આગળ છ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, છ સુધી તેના ઉપર ગોળ બનાવો। છ ક જ છ બ છ જ ગ છ ખ હ છ ક ભ બરાબર, તો આ બધા અક્ષરો અલગ અલગ છે તો એમાંથી આપણે છ શોધવાના છે અને પેન્સિલથી ગોળ કરવાનું છે। પઢો વાંચો રંગ ભરો રંગ પૂરો બિંદુઓ કો મિલાકર મિલાવો, એટલે આ રીતે ચોપડી હોય તો આ રીતે છ લખવાનો, છ માં કલર પૂરવાનો અને આને છ ને ઘૂંટવાનો। હવે આગળ પઢો ઓર લીખો વાંચો અને લખો, તો આવી રીતે છ લખવાનો છે ત્રણ લીટીમાં આવી રીતે છૂટા છૂટા, બરાબર સરસ। ચલો છ કો છ સે શરૂ હોને વાલે ચિત્ર સે જોડો, છ ને છ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો। તો આપણે અત્યારે છ નો અભ્યાસ ચાલે છે ખરું ને વિદ્યાર્થી મિત્રો, તો આપણે છ શબ્દો શોધવાનો છે અને જો છ ને છ સાથે જોડવાનો છે। તો પહેલું ચિત્ર છે છત્તા, તો આપણે અહીંયા પહેલો અક્ષર છે છ, તો છ ને છ સાથે જોડીશું। પછીનું ચિત્ર છે બતક, તો બતકનો પહેલો અક્ષર છે બ, તો બ ને છ સાથે જોડાય નહીં। ત્રીજું ચિત્ર છે છકડા, તો છ પહેલો અક્ષર છે તો આપણે છ ને છ સાથે જોડીશું। પછી છે મેઢક, તો મેઢકને છ સાથે જોડાય નહીં। પછીનું ચિત્ર છે છવી, છવી એટલે ચિત્ર ભાત ચિત્ર બરાબર ને, તો એનો પહેલો અક્ષર છે છ, તો એને છ સાથે જોડીશું। પછીનું ચિત્ર છે છડી, તો છ ને છ સાથે જોડીશું। પછીનું ચિત્ર છે ચમ્મચ, તો ચમ્મચને ચ છે પહેલો અક્ષર, તો એને છ સાથે જોડાશે નહીં ખરું ને વિદ્યાર્થી મિત્રો। ચલો આગળ છ કે નીચે રેખા ખીંચો, છ ની નીચે લીટી કરો, મ છલી તો એમાં છ ક્યાં છે વચ્ચે, તો એની નીચે આપણે પેન્સિલથી લીટી કરીશું। છાતા તો છ ક્યાં છે અહીંયા, તો એની નીચે છ થી લીટી કરીશું। છ કડા તો છ ની નીચે લીટી કરીશું। બ છડા તો વચ્ચે છ છે તો એની નીચે આપણે લીટી કરીશું। છ તરી પહેલો છ છે તો એની નીચે આપણે લીટી કરીશું। છત્ર તો અહીંયા છ ની નીચે આપણે લીટી કરીશું। છ સે અલગ વર્ણ પર ચોકડી કરો, છ થી જુદા અક્ષર પર ચોકડી કરો,
તો અહીંયા આગળ જુઓ, પહેલી લીટીમાં આ છ ભ છ ક ખ, તો અહીંયા આગળ ભ ક અને ખ છ થી અલગ છે, તો આપણે એની ઉપર ચોકડી કરીશું, ખરું ને વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ બીજી લીટી પર, જ છ ઘ છ ન, તો અહીંયા આગળ જ ઘ અને ન આ ત્રણ અક્ષરો અલગ છે, તો આપણે એની ઉપર ચોકડી કરીશું. ધ જ છ વ છ, તો અહીંયા આગળ ધ જ અને વ આ ત્રણ અક્ષરો અલગ છે, તો આપણે એની ઉપર ચોકડી કરીશું. ચલો પછી છકડા, છડી, છવી અને છત્રી આ ચાર શબ્દો લખવાના છે. શબ્દ મેં સે છ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, શબ્દમાંથી છ શોધી તેના ઉપર ગોળ બનાવો. તો અહીંયા શબ્દો આપેલા છે, એમાંથી છ શોધવાનો અને એની ઉપર પેન્સિલથી ગોળ કરવાનું. છ બીલા, તો અહીંયા છ ઉપર ગોળ કરો. મછલી, તો અહીંયા છ ઉપર ગોળ કરો. છબ બીસ, તો અહીંયા છ ઉપર ગોળ કરવાના. બછડા, તો અહીંયા આગળ આપણે વચ્ચે છ છે તો ત્યાં ગોળ કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો લેસન જોઈ લઈએ. આજે આપણે શેનો અભ્યાસ કર્યો? ચનો અને છનો. તો તમારે પેન્સિલ નવા પાના ઉપર ચ લખવાનું છે, ચરખા લખવાનું છે, પછી આ રીતે સૂચના લખવાની છે, આવી રીતે અક્ષરો લખી અને ચ જ્યાં છે ત્યાં તમારે પેન્સિલથી ગોળ કરવાનું છે, આ મહાવરો નથી કરવાનો. પછી ત્રણ લીટીમાં છૂટા છૂટા આ રીતે ચ લખવાના છે, પછી સૂચના મારી આ રીતે ગોળ કરવાનું છે, ચ વચ્ચે લખી, ચિત્રો નથી દોરવાના, ખાલી શબ્દો લખી અને જે શબ્દ ચથી શરૂ થતો હોય એની સાથે જોડીશું, પછી સૂચના લખીશું, પછી જ્યાં શબ્દો લખી ચ આવે ત્યાં પેન્સિલથી લીટી કરીશું, પછી આ સૂચના લખીશું અને ચથી અલગ શબ્દો ઉપર ચોકડી કરીશું, પછી આ ચાર શબ્દો લખીશું, પછી આ સૂચના લખી અને ચ જ્યાં દેખાય છે ત્યાં પેન્સિલથી ગોળ કરીશું. એવી જ રીતે છમાં પણ છ લખીશું, છત્રી છત્રી, પછી સૂચના લખી આ રીતે શબ્દ અક્ષરો લખીશું, એમાં છ દેખાય ત્યાં પેન્સિલથી ગોળ કરીશું, આ મહાવરો નથી કરવાનો. પછી ત્રણ લીટીમાં છ આ રીતે મોટા અક્ષરે છૂટા છૂટા છ લખવાના છે, જેથી તમને હિન્દી અક્ષરો લખવાની પ્રેક્ટિસ થશે. પછી આ રીતે સૂચના લખી અને છ લખી ગોળ કરી અને ચિત્રો નહીં દોરવાના, ખાલી શબ્દો લખી અને જે શબ્દ છથી શરૂ થાય છે એને જોડવાના છે, પછી સૂચના લખવાની છે અને શબ્દો લખી જે શબ્દમાં છ આવે છે એની નીચે આપણે પેન્સિલથી લીટી કરીશું, પછી આ સૂચના લખીશું અને ત્યારબાદ આ રીતે લીટીમાં છૂટા છૂટા અક્ષરો લખીશું, પછી છ સિવાયના જે પણ અક્ષર આવે એની ઉપર પેન્સિલથી ચોકડી કરીશું, પછી આ ચાર શબ્દો લખીશું, આ સૂચના લખીશું અને શબ્દ સૂચના, પછી આ રીતે ચાર શબ્દો લખી અને એમાં જે શબ્દમાં છ આવે છે જ્યાં ત્યાં પેન્સિલથી સરસ ગોળ કરીશું. સુંદર અક્ષરે લેસન કરજો વિદ્યાર્થી મિત્રો, ન સમજ પડે તો વાલીની મદદ લેજો. આવજો, આવતા પીરિયડમાં ફરી મળીશું.